ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 10 અઢિયાના પાઠની સમજૂતી આપ્યા બાદ આપ સૌ વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આપને નોટબુકમાં લખ્યું જ હશે. તો હવે આજે આપણા આજના વિડીયોમાં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ આપ સૌ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ અને સ્વાધ્યાય પોતાની નોટબુકમાં લખશો. તો આજે આપણે અભ્યાસનો પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. એમાં પહેલું, અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય. પહેલું ક 12, ખ 15, ગ 20 અને ગ 25. તો એમાં સાચો જવાબ આવશે ખ 15. બીજું, લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી. ક આશ્રમમાં રહેવા, ખ જમવા, ગ પુસ્તક ખરીદવા અને ગ વાપરવા. તો એમાં જવાબ આવશે ગ પુસ્તક ખરીદવા. ત્રીજું, ખોટા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા. ક આશ્રમના સાધુ પાસેથી, ખ દુકાનદાર પાસેથી, ગ ધનિક શેઠ પાસેથી અને ગ ફળના ટોપલાવાળા પાસેથી. તો એનો સાચો જવાબ આવશે ગ ફળના ટોપલાવાળા પાસેથી. ચોથું, લેખકે કયું પુસ્તક ખરીદવું હતું. તો ક લઘુ કૌમુદી, ખ રુદ્રી, ગ ગીતા અને ગ મહાભારત. તેમાં સાચો જવાબ છે ક લઘુ કૌમુદી. આગળ પાંચમું, લેખકે અઢી આના ક્યારે પરત કર્યા. ક બીજે દિવસે, ખ એક માસ પછી, ગ ક્યારે નહીં અને ગ સપ્તાહ પછી. તો એનો સાચો જવાબ છે ખ એક માસ પછી. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે. તેનો જવાબ છે, માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે. કારણ કે એક વખત માંગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી. એની ખુમાણી અને તેજ ઝાંખા પડી જાય છે, એ લાલચુ બની જાય છે. બીજો સવાલ, લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે. તેનો જવાબ છે, સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે. ત્રીજો, સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું. એનો જવાબ છે, સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલા પરમહંસ આશ્રમમાં જગ્યા મળી. હવે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન 1, સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી. એનો જવાબ, સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોડે ચડ્યું હતું. સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી. બીજું, લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે. તો એનો જવાબ છે, લેખકે મથુરામાં તીર્થ સ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ. લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી. તેઓ જમના મૈયા કી કૃપાસે બોલે છે પણ તેના આચરણમાં પરમેશ્વરના એક બ્રહ્મ નિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી. ત્રીજો સવાલ, આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે. એનો જવાબ, આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ, જીવનમાં સ્વાભિમાની રહેવું, યાચના વૃત્તિ રાખવી નહીં પણ ક્યારે ન છૂટકે માંગવું પડે તો લીધેલી વસ્તુને કે રકમને પરત કરવાની ભાવના રાખવી, વચન પાલનમાં આગ્રહી રહેવું, ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી. આગળ ચોથો સવાલ, ફળ વેચનાર માણસની ઉડાટા તમારા શબ્દોમાં વર્ણવો. એનો જવાબ છે, લેખક જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે પણ એના માટે એને અઢી આના ખૂટે છે, જો એ અઢી આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને અઢી આના આપી દીધા. આ તેની ઉદારતા દર્શાવે છે. આગળ છે પ્રશ્ન 2,
પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવોને વર્ણવો. એટલે અહીંયા ગાડી કોઈ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય એની મુલાકાત કરીને આપણે ત્યાંના આપણે અનુભવ લખવાના છે. તો હું તમને જવાબ કહું છું, તમારે તમારી રીતે અનુભવ કર્યો હોય તે રીતે જવાબ લખવાનો છે. હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા. પુસ્તકાલયમાં દાખલ થતાં સ્ટાફના એક સભ્યે અમને સમગ્ર પુસ્તકાલયનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો. સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં પરિચય કરાવ્યો. પુસ્તકાલય સ્વચ્છ હતું, ત્યાંનું વાતાવરણ શાંત હતું. એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી. ડાબી બાજુ એક કાઉન્ટર હતું. એ કાઉન્ટરની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી. જમણી તરફ બે ત્રણ કમ્પ્યુટર મૂક્યા હતા. એ કમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે છે. એક સ્લીપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાથી પુસ્તકાલયનો કર્મચારી તરત જ એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ ઘરે લઈ જવા માટે કાઢી આપે છે. એક તરફ મુખ્ય ગ્રંથપાલની કેબિન છે. ગ્રંથપાલ એટલે કે જે લાઇબ્રેરીનો હોય છે તે. ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે. આમ પુસ્તકાલયની અમારી મુલાકાત સુખદ રહી. હવે છે પ્રશ્ન 3, સમાનાર્થી શબ્દ લખો. તો એમાં છે પહેલું તાલાવેલી, તો એનો જવાબ છે અઢીરાઈ અને તડપ. બીજું છે અશ્રુ, અશ્રુ એટલે કે આંસુ. ત્રીજું છે ખૂમાણી, તો એનો જવાબ છે ગર્વ અને સ્વાભિમાન. ચોથું છે યાચના, યાચના એટલે કે ભિક્ષા. ત્યાર પછી પ્રશ્ન 4 છે ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો આપણને એક ઉદાહરણ આપેલું છે હિત, તો અહિત તેવી રીતે આપણે અન્ય વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો યોગ્ય અયોગ્ય, ધર્મ અધર્મ, સ્વીકાર તો અસ્વીકાર, મંગળ તો અમંગળ, વ્યવસ્થા તો અવ્યવસ્થા, માન તો અપમાન. અહીંયા આપણા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ અને સ્વાધ્યાય પોતાની નોટબુકમાં લખવાનું રહેશે. હવે અહીંયા આપણે ગુજરાતીમાં પાઠ અને કાવ્ય સમગ્ર વસ્તુ પૂર્ણ થાય છે. હવે આપણે નિબંધ લેખન શરૂ કરીશું, એટલે કે લેખન પ્રવૃત્તિ ચાલુ કરાવીશું. એમાં અહેવાલ લેખન પણ આવી શકે, પત્ર લેખન આવી શકે, સંક્ષેપ લેખન પણ આવી શકે. તો હવે આપણે નિબંધ માટેની તૈયારીઓ કરશું. નિબંધની સમજૂતી આપીશ કે નિબંધ કઈ રીતે લખાય છે, પત્ર કઈ રીતે લખાય છે. તો આ સાથે મારો વિડીયો અહીં સમાપ્ત કરું છું.